धोरण 12 एकाउंटन्सी भाग 2 में त्रीजो चैप्टर कंपनी ना वार्षिक हिसाबों नो अपने आ वीडियो में प्रारंभ करिए। आ त्रीजो चैप्टर जे छे कंपनी ना वार्षिक हिसाबो ए बोर्ड में 11 मार्क नो गुणभार धरावे छे अने 11 मार्क में एक दाखलो आ चैप्टर में એટલે કોઈ એમસીક્યુ કોઈ બીએસક્યુ નહીં, 1-35 સવાલોનું જે એકાઉન્ટન્સીનું પેપર છે એમાં 35મો સૌથી છેલ્લો સવાલ કંપનીના વાર્ષિક હિસાબો એક દાખલો 11 માર્ક। હવે વાર્ષિક હિસાબો આપણા કાનમાં અથડાય ને એટલે આપણને પહેલું છે ને એ હવાલાઓ યાદ આવે। તમે પહેલા ભાગમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં શીખતા હશો અથવા તો શીખી ગયા હશો, 11માં ધોરણમાં પણ શીખી ગયા કે વાર્ષિક હિસાબોમાં હવાલાઓ સંકળાયેલા હોય। અહીંયા તમારા માટે એક આનંદના સમાચાર એ છે કે આ વાર્ષિક હિસાબ સાથે હવાલાઓ સંકળાયેલા નથી, મેક્સિમમ આમાં 2 હવાલાઓ શક્ય છે। 12મા ધોરણના લેવલની વાત કરું છું, કંપનીના વાર્ષિક હિસાબો ધોરણ 12નું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે બોર્ડની પરીક્ષાનું પેપર તૈયાર થાય છે એમાં મેક્સિમમ 2 હવાલાઓ પોસિબલ છે। એક આખર સ્ટોકનો હવાલો અને બીજું કરવેરાની જોગવાઈ, નફો ઉપર કરવેરાની જોગવાઈનો હવાલો, આ 2 હવાલાઓ અભ્યાસક્રમમાં સામેલ છે। તો આ કંપનીના વાર્ષિક હિસાબો આપણને શું શીખવાડતા જાય, નવી કઈ બાબત શીખવાડતા જાય? તો આપણે જે વાર્ષિક હિસાબોમાં ખાતાઓ તૈયાર કરીએ છીએ, આમ તો વાર્ષિક હિસાબમાં નહીં, ઓલ ઓવર 11મા ધોરણથી અત્યાર સુધી તમે પહેલો ભાગમાં જે કાંઈ ભણ્યા બધા ખાતાઓ એ ટી ફોર્મના બધા ખાતાઓને પત્ર ભણ્યા આ સ્વરૂપમાં જુઓ। આ અહીંયા મૂડી દેવા, રકમ, મિલકત લેણા, રકમ હું થોડું લખું તો તમને વધારે સમજાશે। આ પાકા સરવૈયાનું ફોર્મ આ રીતનું હોય, આ ટી સ્વરૂપનું પાકું સરવૈયું કહેવાય। તો કંપનીના વાર્ષિક હિસાબો એ સૌથી પહેલો ઘાયો મારે કે આ ટી ફોર્મના સ્વરૂપમાં અહીંયા વાર્ષિક હિસાબોની રજૂઆત ન થાય। અહીંયા જે વાર્ષિક હિસાબોમાં પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું આવે એ ઊભા પ્રકારનું પાકું સરવૈયું અને ઊભા પ્રકારનું નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું આવે, એક પોઈન્ટ આ રીતે ન તૈયાર થાય પાકું સરવૈયું। હળંગ પહેલાં મૂડી દેવું આખું આવી જાય અને પછી નીચે મિલકત લેણા આવે, એક એના સ્વરૂપમાં ફેરફાર। બીજું, કંપની ધારા પ્રમાણે પાકું સરવૈયું એના નિયત ફોર્મમાં તૈયાર કરવું પડે એટલે એમાં ક્રમ જાળવવો પડે, આ ક્રમમાં આ જ વિગત આવે, આ મુખ્ય શીર્ષકમાં આ જ પેટા શીર્ષક આવે, આ પેટા શીર્ષકની આ જ પેટા વિગતો આવે, એવું બધું તમારે મેમોરાઇઝ કરવું પડે। એટલે આ વાર્ષિક હિસાબો છે ને એ આમ એક્ચ્યુઅલ કંપનીના વાર્ષિક હિસાબોનો માત્ર 5% જ ભાગ રજૂ કરે 12મા ધોરણમાં, પણ તમને વાર્ષિક હિસાબો કંપનીમાં કઈ રીતે લખાય એની એક ઘડ છે ને એ તમારામાં પાડી દે કે આ સ્વરૂપ યાદ રાખવાનું, આ ફોર્મેટ યાદ રાખવાનું, આ ફોર્મેટમાં વાર્ષિક હિસાબ થાય। 11 માર્કનો એક દાખલો ખૂબ સરળ અને લગભગ 33 માર્કવાળા માટે ઓક્સિજન અને 100 માર્કવાળા માટે તે 100 સુધી પહોંચવા માટે આ 11 માર્ક ખીચામાં લાવવા જરૂરી ને આવી જ જાય અને પાસ થવું છે નહીં તે આ બહુ સગવડતારૂપ વાળું છે। આ ચેપ્ટર બહુ આરામથી એ આ ચેપ્ટરમાં 11માંથી મેક્સિમમ માર્ક કવર કરી શકે, તો એવું સરસ ચેપ્ટર છે। હવે દાખલાઓનો અભ્યાસ કરીએ ને એ પહેલાં પાકા સરવૈયાનું ફોર્મેટ અને નફા નુકસાન ખાતાનું ફોર્મેટ તમારે યાદ રાખવું પડે, પણ આપણે કેવું કરશું કે પહેલાં પાકા સરવૈયાનું ફોર્મેટ હું તમને શીખવાડું, પછી એ પાકા સરવૈયાનું ફોર્મેટ આપણે યાદ રાખવા માટેના થોડા પ્રેક્ટિસ સેશનના દાખલા ગણશું, પછી નફા નુકસાનનું ફોર્મેટ અને એને યાદ રાખવાના દાખલા, અને પછી કંપનીના વાર્ષિક હિસાબોમાં આપણે એના એકચ્યુઅલી જે દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે એ આપણે શીખશું। તો પહેલાં પાકા સરવૈયાનું ફોર્મેટ આપણે આમાં યાદ રાખીએ આ વિડીયોમાં। તો ઉપર હું હેડિંગ નથી આપતો કે આ લિમિટેડ કંપનીનું તારીખ આના રોજનું પાકું સરવૈયું, એ હેડિંગની જગ્યા થોડીક બચે તો આપણે બહુ વ્યવસ્થિત રીતે પાકું સરવૈયું તૈયાર કરી શકીએ, એટલે હેડિંગ આપણે તમે મનમાં જ સમજો કે એક્સ લિમિટેડનું તારીખ 31/3/2020 રોજનું પાકું સરવૈયું। આ છે વિગત, રકમ રૂપિયા અને રકમ
આમાં તો આ નમૂનાનું ફોર્મેટ છે એટલે રકમમાં ખાલી ટીક માર્ક જ આવશે, આમાં આપણે બહુ વધારે જગ્યા નથી રાખતા. ઓકે, તો સૌથી પહેલા આ જે પાકું સરવૈયું છે એમાં સૌથી પહેલા પાકા સરવૈયાનું મુખ્ય શીર્ષક યાદ રાખજો, પાકા સરવૈયાનું મુખ્ય શીર્ષક પહેલું રોમન આંકડામાં ઇક્વિટી જવાબદારી. આ પાકા સરવૈયાનું શીર્ષક થયું. ઓકે, હવે આ પાકા સરવૈયાના મુખ્ય શીર્ષકની નીચે, સોરી, પાકા સરવૈયાનું શીર્ષક, મુખ્ય શબ્દ કાઢી નાખો એ તમને થોડું કન્ફ્યુઝન કરાવશે. આ પાકા સરવૈયાના શીર્ષકની નીચે ત્રણ મુખ્ય શીર્ષકો છે, બરાબર. એમાં પહેલું મુખ્ય શીર્ષક શેર હોલ્ડર્સના ભંડોળ, બીજું મુખ્ય શીર્ષક બિન ચાલુ જવાબદારી અને ત્રીજું મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારી. ઓકે, તો આ પાકા સરવૈયાનું શીર્ષક થયું, એની નીચે મુખ્ય શીર્ષક, બીજું, ત્રીજું. આ મુખ્ય શીર્ષક પહેલું, મુખ્ય શીર્ષક બીજું, મુખ્ય શીર્ષક ત્રીજું. ઓકે, હવે આ દરેક મુખ્ય શીર્ષકની નીચે એના પેટા શીર્ષક આવશે. તો આ મુખ્ય શીર્ષકમાં બે પેટા શીર્ષક છે, એક અને બે, શેર હોલ્ડર્સના ભંડોળ અને બીજું અનામત અને વધારે. હવે શેર હોલ્ડર્સના ભંડોળ અને અનામત વધારો, આ જે બે પેટા શીર્ષક છે એ પેટા શીર્ષકની નીચે કઈ કઈ વિગત આવે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પણ પહેલા આપણે બધા પહેલા પેટા શીર્ષક જોઈ લઈએ. તો આ મુખ્ય શીર્ષક ના આ બે પેટા શીર્ષક, હવે આ બિનચાલુ જવાબદારી આ બીજું મુખ્ય શીર્ષક, એમાં ત્રણ પેટા શીર્ષક આવે. એક લાંબા ગાળાના ઉછીના નાણાં, લાંબા ગાળાના ઉછીના નાણાં, બીજું અન્ય લાંબા ગાળાની જવાબદારી અને ત્રણ લાંબા ગાળાની જોગવાઈ. ત્રીજા મુખ્ય શીર્ષકની નીચે ચાર પેટા શીર્ષક આવશે. એક આ લાંબા ગાળાના ઉછીના નાણા હતા, અહીંયા ટૂંકા ગાળાના ઉછીના નાણા, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ. શેર હોલ્ડર્સના ભંડોળ, તો એમાં અહીંયા રકમ પહેલા કોલમમાં, અનામત વધારાની રકમ પણ પહેલા કોલમમાં, આ બંને રકમનો ટોટલ બીજા કોલમમાં. એટલે આ બીજા કોલમમાં જે રકમ આવે ને એ શેર હોલ્ડર્સના ભંડોળની કહેવાય. ઓકે, શેર હોલ્ડર્સના ભંડોળમાં અહીંયા પહેલો મુદ્દો આવશે શેર મૂડી. તો આ પેલા શેર હોલ્ડર્સના ભંડોળ એવું લખાઈ ગયું. એકચ્યુઅલી આ શેર હોલ્ડર્સના ભંડોળ એ મુખ્ય શીર્ષક, એનું આ પેટા શીર્ષક શેર મૂડી અને બીજું પેટા શીર્ષક અનામત અને વધારે. તો આ શેર મૂડીની રકમ આ પહેલા કોલમમાં
अनामत અને વધારો એ પણ રકમ પહેલા કોલમમાં અને આ બંનેનો ટોટલ આ બહારના કોલમમાં બીજી રકમના કોલમમાં તો આ જે ટોટલ છે ને એને શેર હોલ્ડર્સના ભંડોળની રકમ કહેવાય એ જ રીતે આ બિનચાલુ જવાબદારી જે બીજો મુખ્ય શીર્ષક છે એમાં જે આ બધા પેટા શીર્ષકો છે એની રકમ અહીંયા લાંબા ગાળાના ઊંચીના નાણા આ અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોખમ પછી આ રીતે એક લાઈન કરી અને ત્રણે ત્રણનો ટોટલ અહીંયા એટલે આ જે ટોટલ આવ્યો એ બિનચાલુ જવાબદારી કહેવાય ઓકે એ જ રીતે આ ત્રીજું મુખ્ય શીર્ષક એમાં ટૂંકા ગાળાના ઊંચીના નાણા હવે દેવા અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોખમ આ બધાની રકમ અહીંયા અને આ બધાનો ટોટલ આવશે અહીંયા આ ટોટલ એ ચાલુ જવાબદારી આ ટોટલ શેર હોલ્ડર્સના ભંડોળ આ બિન ચાલુ જવાબદારી આ ચાલુ જવાબદારી હવે આ ત્રણે ત્રણના ટોટલ કરવાના આ એક બે અને ત્રણ અને એ ટોટલ જે તમે અહીંયા લખો એમાં બે લાઈન કરું છું આ પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી વાળું જે મુખ્ય શીર્ષક છે એ મુખ્ય શીર્ષકનો આ સરવાળો થયો કહેવાય તો આ ઇક્વિટી ને જવાબદારી આ રીતનું થયું છું આ પાકા સરવૈયાનું શીર્ષક પાકા સરવૈયાના શીર્ષકમાં આ ત્રણ મુખ્ય શીર્ષક અને ત્રણેય મુખ્ય શીર્ષકમાં અહીંયા બે પેટા શીર્ષક અહીંયા ત્રણ પેટા શીર્ષક અહીંયા ચાર પેટા શીર્ષક હજી આપણે આ પેટા શીર્ષકની નીચે પેટા વિગત કઈ આવે છે એનો પણ અભ્યાસ કરવાનો છે પણ અત્યારે આ ઇક્વિટીને જવાબદારીનું આખું ફોર્મેટ થયું ક્લિયર હવે પાકા સરવૈયાનું બીજું શીર્ષક પેલું પહેલું શીર્ષક હતું ઇક્વિટીને જવાબદારી હવે બીજું શીર્ષક મિલકતો તો મિલકતોમાં બે મુખ્ય શીર્ષક આવે અહીંયા આપણે પહેલું મુખ્ય શીર્ષક મિલકતોમાં પહેલું મુખ્ય શીર્ષક અહીંયા આપણે એક બે ત્રણ એવો ક્રમ આપ્યો ને એના બદલે આપણે જો એબીસી ક્રમ આપી દઈએ ને આ રીતે એ બી અને સી તો આ પાકા સરવૈયાનું શીર્ષક આ બધા મુખ્ય શીર્ષક આ બધા પેટા શીર્ષક પેટા શીર્ષકની પેટા વિગત આપણે હવે પછીના વિડીયોમાં સમજવાની છે ચાલો મિલકતો તો એમાં આ પાકા સરવૈયાના શીર્ષકમાં પહેલું મુખ્ય શીર્ષક બિનચાલુ મિલકતો ઓકે હવે આ બિનચાલુ મિલકતોમાં આ મુખ્ય શીર્ષકમાં પાંચ પેટા શીર્ષક છે એક કાયમી મિલકતો દ્રશ્ય કાયમી મિલકતો અદ્રશ્ય બિનચાલુ રોકાણ બિનચાલુ રોકાણો લાંબા ગાળાની લોન અને ધિરાણ છેલ્લે અન્ય બિનચાલુ મિલકત રકમ પણ સાથે જોઈ લઈએ કાયમી મિલકતો દ્રશ્ય પહેલા કોલમમાં અદ્રશ્ય મિલકતો બીજા કોલમમાં બિનચાલુ રોકાણ લાંબા ગાળાના લોન ધિરાણ અન્ય બિનચાલુ મિલકતો બધાની રકમ પહેલા કોલમમાં બધાનો સરવાળો અહીંયા બીજા ઓકે તો પાકા સરવૈયાનું બીજા મુખ્ય શીર્ષકનું બીજા પાકા સરવૈયાના બીજા શીર્ષકનું આ પહેલું મુખ્ય શીર્ષક પૂરું થયું આ બાજુ ઉપર વિગત રકમ રૂપિયા અને રકમ અહીંયા આપણે આગળનો ભાગ ચલાવીએ તો બીજું મુખ્ય શીર્ષક ચાલુ મિલકતો
અને આ ચાલુ મિલકતોમાં 6 પેટા શીર્ષક છે બીજા એમાં પહેલું પેટા શીર્ષક ચાલુ રોકાણ બીજું માલ સામગ્રી ત્રણ વેપારી લેણા ચાર રોકડ અને રોકડ સમકક્ષ પાંચ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને છ અન્ય બિનચાલુ મિલકતો દરેકની રકમ પહેલા કોલમમાં રહેશે યસ અને આ બધાની રકમ પહેલા કોલમમાં અહીંયા જે સરવાળો આવે છે એ સરવાળો છે કુલ ચાલુ મિલકતો અને અહીંયા જે સરવાળો આવ્યો એ છે કુલ બિનચાલુ મિલકતો આ કુલ બિનચાલુ મિલકતો કુલ ચાલુ મિલકતો ના મિલકતો અનુસાર તો આ ઇક્વિટી જવાબદારી થઈ યસ અને આ મિલકતો થઈ અહીં એક શરૂઆતમાં આપણે શેર મૂડીની જગ્યાએ શેર હોલ્ડર્સના ભંડોળ જ લખાઈ ગયું પણ એમાં પાછો આપણે ફેરફાર કરી દીધો છે તો આ 20 વિગત થઈ મિત્રો હજી આની નીચે શું શું આવે ને એ તો પાછો આપણે બીજા વિડીયોમાં શીખશું જ પણ અત્યારે આ 20 આઈટમ તમારે યાદ રાખવાની છે જુઓ એકવાર તમારી સામે ડેમોન્સ્ટ્રેશન આપી દઉં પાકા સર્વેનું શીર્ષક ઇક્વિટી જવાબદારી ઓકે આ ઇક્વિટી જવાબદારી પાકા સર્વેના શીર્ષકમાં ત્રણ મુખ્ય શીર્ષકો છે એક શેર હોલ્ડર્સના ભંડોળ બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી હવે શેર હોલ્ડર્સના ભંડોળમાં બે પેટા શીર્ષક છે શેર મૂડી અનામત વધારો શેર મૂડીમાં શું અનામત વધારામાં શું એ હજી આવશે પણ પહેલા આટલું યાદ રાખો શેર મૂડી અને અનામત વધારો બિનચાલુ જવાબદારીમાં ત્રણ વસ્તુ આવશે જો અહીંયા બે આઈટમ આવી હવે ત્રણ આઈટમ આવશે એક વધી જશે તો બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ ક્લિયર હવે ચાલુ જવાબદારી તો એમાં ઉપર કરતાં એક આઈટમ વધી જશે ચાર આઈટમ થઈ જશે ટૂંકા ગાળાના ઉછીના નાણાં વેપારી દેવા અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ ઓકે અહીંયા લાંબા ગાળાની જોગવાઈ અહીંયા ટૂંકા ગાળાની આમ તમે જુઓ થોડુંક તો લાંબા ગાળાના ઉછીના નાણાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં પછી અન્ય લાંબા ગાળાની જવાબદારી અહીંયા ચાલુ જવાબદારી અહીંયા એક નવું આવ્યું વેપારી દેવા આ લાંબા ગાળાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈ એમ થોડુંક આમ તમે આમ મઠારો ને અંદરો અંદર તો થોડું યાદ રહી જાય એવું છે પછી આ મિલકતો તો મિલકતોમાં બિનચાલુ અને ચાલુ મિલકતો આમ જુઓ ને તો બિનચાલુ ચાલુ આ બિનચાલુ જવાબદારી ચાલુ જવાબદારી બિનચાલુ મિલકતો ચાલુ મિલકતો હવે આ બિનચાલુ મિલકતોમાં પાંચ છે મુખ્ય વિગત કાયમી મિલકત દ્રશ્ય કાયમી અદ્રશ્ય બિનચાલુ રોકાણ લાંબા ગાળાની રોંધીરણ અન્ય બિનચાલુ મિલકત ક્લિયર હવે અહીંયા બિનચાલુ રોકાણ હતા તો ઉપર જુઓ ચાલુ રોકાણ છે માલ સામગ્રી છે પછી વેપારી લેણા આવશે અહીંયા વેપારી દેવા હતા ત્યાં વેપારી લેણા આવશે રોકડ રોકડ સમકક્ષ આવશે અહીંયા લાંબા ગાળાની લોન ધિરાણ યા ટૂંકા ગાળાની લોન ધિરાણ અન્ય ચાર બિનચાલુ મિલકતો તો અહીંયા સોરી અન્ય ચાલુ મિલકતો ઓકે આટલું પાકું સરવૈયું 20 વિગત જુઓ બે ને ત્રણ પાંચ ને ચાર નવ ને પાંચ ચૌદ ને છ 20 આ 20 વિગતો યાદ રહી જાય પછી આ વિગતની અંદર બીજી કઈ કઈ વિગતો આવે છે એનો આપણે અભ્યાસ કરવાનો રહે એ અભ્યાસ પૂરો થાય પછી એને અનુરૂપ એ પ્રેક્ટિસ આપણને થાય એના માટેના દાખલાઓ આપણે શીખવાના રહે આવું જ નફા નુકસાન ખાતામાં જાય અને બધું પૂરું થાય પછી કંપનીના વાર્ષિક હિસાબના એકચ્યુઅલી પરીક્ષામાં જે પૂછાય છે એવા દાખલાઓ આપણે ગણવાના રહે ક્લિયર થેન્ક યુ